હાય, હું છું હર્ષ, જલસો ઉપર છો અત્યારે તમે, અને જલસોનું લાઈવ જેમિંગ જેમાં તમે આ બોર્ડ જોતા જ રહેતા હશો. લાઈવ જેમિંગના લગભગ 115 ઉપર એપિસોડ્સ થઈ ગયા છે. દર શુક્રવારે સાંજે 8-10 જલસોના ફેસબુક પેજ ઉપર આ લાઈવ જેમિંગ થતું હોય છે. અને ગુજરાતી સંગીતના લોકસંગીત, સુગમ સંગીત, ભક્તિ સંગીત, દરેકે દરેક સંગીત ગાતા કલાકારો જલસો ઉપર આવે અને એમને ગમતું મ્યુઝિક અહીંયાથી એ પ્રેઝન્ટ કરે. આજે આપણી સાથે એક એવા કલાકાર છે કે જેમને સંગીત એમના પિયર તો નહીં પણ મામા તરફથી વારસામાં મળ્યું છે. અત્યારે મારી બાજુમાં બેઠા છે અને આમ બહુ મસ્તીખોર. તમે એમને મળો ને તો તમને ખબર પડી જાય કે આ નાનપણમાં કેટલા મસ્તીખોર હશે. અત્યારે મારી સાથે છે દેવાંગી, એમનું સ્વાગત કરીએ. થેન્ક યુ સો મચ દેવાંગી અમારી સાથે જોડાવા માટે. સરસ સરસ. સો સૌથી પહેલા તો મને એ કહો કે આ તુફાન પહેલેથી છે કે પછી ધીમે 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 ડેવલપ થયું? ના, ધીમે ધીમે ડેવલપ થયું. ઓકે, કે મને આવી રીતે જ, જે રીતે છે નેચરલ એવી રીતે જ રહેવું ગમે છે. અને હંમેશા ગાવામાં પણ અને કોઈ પણ ને મળું પણ આ રીતે જ મળું છું, જેવી છું એવી સ્વીકારે છે બધા. તમે આ સંગીત શીખવાની શરૂઆત ક્યાંથી કરી? સંગીત શીખવાની શરૂઆત મને મારા મમ્મી તરફથી મળ્યું છે. મારા મમ્મી જ્યારે લગ્ન ગીતો ગાતા, ગરબા ગાતા, તો એમની સાથે હું જતી હતી અને મારા મમ્મી કોરસ કરતા હતા, તો એમની પાછળ હું ગાયા કરતી હતી કે જે ગાય એને ફોલો કર્યા કરતી હતી. તો એની કોઈએ સાંભળ્યું કે ભાઈ આ પણ બહુ સરસ ગાય છે, આના તમે ગવડાવો તો સારું રહેશે. પણ મેં કીધું બાબા મને બીક લાગે છે, મને નથી ગાવ, તું ના તું ટ્રાય કર. અને એ પછી મમ્મી સાથે જતા 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 ઇન્ટરેસ્ટ વધારે મને લાગી ગયો અને અત્યારે ચાલુ જ છે હજુ સુધી. ફર્સ્ટ સોલો પરફોર્મન્સ ક્યારે આપી હતી, કઈ એજ હતી? હું 7 વર્ષની હતી ત્યારે. 7 વર્ષે ટેકનિકલી એવું હોય છે કે તમારે મ્યુઝિક શીખવાની શરૂઆત કરવાથી, એટલે મ્યુઝિક ક્લાસીસમાં તમે જાઓ ને તો એમ કે છોકરો કેટલા વર્ષનો છે, કે 5 વર્ષ, કે 3 વર્ષ, કે 7 વર્ષનો થાય ત્યારે લાવજો. ને ત્યારે તમે ફર્સ્ટ સોલો પરફોર્મન્સ આપ્યું ત્યારે નર્વસનેસ કે એ વખતના કઈ સિનારીઓ યાદ છે કે શું હતું, કેવું હતું કઈ? ના, મને ક્યારે એવું નથી લાગ્યું, કારણ કે સ્કૂલ ટાઈમમાં પણ મને મારા જે શિક્ષકો છે એ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. એક દીકરી તરીકે મને સપોર્ટ કર્યો છે કે કોઈ પણ ઝોનરમાં જવું તો મને તું ગા, અમે તારી સાથે છીએ. અને પ્રાર્થનાઓ પણ હું જ વધારે ગાતી હતી, એક શરૂઆત પ્રાર્થનાથી પણ થાય છે, પછી પ્રાર્થનાઓ ગાવા જતી હતી. અને એ પછી સ્કૂલમાં કોમ્પિટિશનના શોઝ હોય કે કંઈ પણ હોય તો એમાં પ્રથમ કોઈ પણ હોય, પછી એ ડ્રામા હોય કે ડાન્સ હોય કે પછી સિંગિંગ હોય, ત્રણેયમાં ભાગ લેવાનો મને ત્રણેયમાં એટલો જ ઇન્ટરેસ્ટ છે. પણ મારા ઘરનાઓને વધારે સિંગિંગમાં ભાર આપું છું એટલે મને પણ સિંગિંગ વધારે ગમે છે એટલા માટે. બાકી મને ડ્રામામાં પણ એટલો જ વધારે શોખ છે. પેલી અમુક છે ને આવું, જયારે કોઈ છોકરો કે છોકરી આમ સ્ટેજ ઉપર જઈને ગાતું હોય, કઈ પરફોર્મ કરતું હોય, તો મેં જયારે હું ભણતો હતો ત્યારે મેં આવું જોયું છે. ક્યારેક એટલે હું તબલા વગાડતો હતો, ક્યારેક ક્યારેક મને પ્રાર્થનામાં ઉપર આમ સ્ટેજ ઉપર બેસવા મળે. આપણે પણ એ આમ ટણીમાં આવી જઈએ કે બકા આજે તો આપણે, જસ્ટ અ સેકન્ડ, કે આપણે એ ટણીમાં આવી જઈએ કે આજે તો આપણે તબલા વગાડવાના છે, સ્ટેજ ઉપર જવાના છીએ. થઈ જાય, એ નેચરલ છે, છોકરાઓને થઈ જાય. પણ આપણા જે ભાઈબંધો હોય ને એમને, એમની આમ બહુ બળતરા થઈ જાય કે આ તો આ કેવું, એવું કેવું જતો રહે છે સ્ટેજ ઉપર. તમારી બહેનપણીઓ સાથે આવું કઈ અંદર અંદર આમ થતું કે આ તો આ બહુ જતી રહે છે ઉપર, મમને જવું છે, એવું બધું ક્યાંય થતું? ના, ક્યારેય નહીં. કારણ કે મેં કોઈની વાત પર પહેલેથી ધ્યાન નથી આપતું, મારે શું કરવું છે અને હું કઈ રીતે કરી રહી છું, બસ એના પર ફોકસ હું વધારે પહેલેથી નાનપણથી એવી રીતે આપું છું. અને હજુ સુધી બી એવું જ છે, મને હું મારા કામમાં કઈ રીતે કરી રહી છું અને મારે કઈ રીતે કરવું જોઈએ, કોઈનું જોઈને ફોલો કરવું એવું ગમતું નથી. યસ. અને એ પછી તમે બીકોમ કર્યું અને સાથે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું હતું, એ સફર કેવી રીતે, ત્યાં કઈ રીતે અઘરું પડતું હતું ભણવું અને સાથે આ શોઝ કરવા વગેરે? ઘણું અઘરું પડ્યું છે, કારણ કે પરિસ્થિતિ નબળી હતી અમારા ઘરની, એટલે બધું નતું. લગભગ 2008 પછી એટલું સારું થયું છે, એ પહેલા અમે લોકો રેન્ટ પર રહેતા હતા એટલે ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી. એટલે મમ્મી ખૂબ સ્ટ્રગલ કરીને અમને આગળ વધાર્યા છે, મને અને મારા ભાઈને. તો ઘણી વાર તો મેં 10th એક્ઝામ એ રીતે આપી છે કે મેં રાત્રે શોઝ કરીને આવી હોઉં ને સવારે મેં ફાઈનલ એક્ઝામ આપી છે, એ રીતે 10th એક્ઝામ આપી છે, એ ક્યારેય નહીં ભૂલી શકું. પણ ભગવાને દરેક જગ્યાએ એમનો સપોર્ટ કર્યો છે અને મારા ગુરુજનો, મારા વડીલોના બધાના આશીર્વાદ છે મારા ઉપર કે આટલી કોઈ પણ જગ્યા હોય હું મસ્ત રીતે કામ આપી શકું છું. આ સ્ટ્રગલની તમે વાત કરી, એ સ્ટ્રગલ દરમિયાન કઈ એક મુવમેન્ટ એવી હતી કે જ્યાં તમને થયું કે બધું ગયું, આમ તેલ પીવા ગયું, અત્યારે જે મારી પાસે છે ને એ સૌથી બેસ્ટ છે, એટલે હેપીએસ્ટ મુવમેન્ટ કઈ હતી એ સ્ટ્રગલ દરમિયાનની?
સ્ટ્રગલ દરમિયાન તો હું જ્યારે જેજીમાં મારું પરફોર્મ પેલું ઇન્ટર કોલેજનું કોમ્પિટિશન હતી એ વખતે, કારણ કે સુગમ બહુ ઓછું, મને ગાવાનો બહુ શોખ, પણ આવી રીતે લાઈવ શોમાં તો, કારણ કે મેં લોક ડાયરા વધારે કરેલા છે એટલે ક્યારે ગાવાનો મોકો મળ્યો નહોતો મને. અને એ વખતે મને ઇન્ટર કોલેજની કોમ્પિટિશનમાં આ ગાવાનો મોકો મળ્યો ને કે ચલો આજે સુગમ ગાવાનો એક કોમ્પિટિશનમાં છે, તો મેં કીધું સર હું પ્લીઝ મને ગાઉં છે. તો એ વખતે મને બહુ ખુશી થઈ હતી કે યસ હું આજે આ, અને એ ફર્સ્ટ ટાઈમ મેં ગાયું હતું અહીંયા કોમર્સ કોલેજમાં, મેં એલડી કોમર્સમાં ત્યાં હતું અમારું પરફોર્મન્સ અને ત્યાં મેં ગાયું હતું. ઓકે, મોર પીંછની રજા યોડી. ઓ યસ, કારણ કે તમારા અવાજથી એ ગીતો બહુ જુદું છે, બહુ જ જુદું છે, પણ મને ડિફરન્ટ અને અઘરું થોડું ગાવું વધારે ગમે છે. અચ્છા, કારણ કે ઈઝી તો બધા ગાઈ શકે છે. હા, એ બહુ સીધી વાત છે, કારણ કે બધા એમને જ ગાઈ શકતા હોય. મારે એ સવાલ એ પૂછવો છે કે તમે 7 વર્ષની ઉંમરથી ગાવા શીખવાનું નહીં પણ પરફોર્મ કરવાનું તમે શરૂ કર્યું, અને હજી પણ તમે પરફોર્મ કરી રહ્યા છો. અરાઉન્ડ કેટલા શો થયા હશે? હવે હું તો ગણાય નહીં એટલા બધા છે, ઘણા બધા એમ અઢળક શોઝ કર્યા છે. નાની ઉંમરમાં કદાચ યુટ્યુબમાં ફેંદો ને તો ઢગલો આવી જશે એટલા બધા છે. ઓકે, અને ફર્સ્ટ શો નું તમને જે સોલો પરફોર્મન્સ તમે કીધું એનું જે પેમેન્ટ હતું ને અત્યારનું જે પેમેન્ટ છે એની વચ્ચે કેટલો ફરક છે? ઘણો બધો, આસમાન જમીન. ઓકે, ઘણો એમ કે જે મેં 500 રૂપિયાથી શરૂઆત કરી હતી ને અત્યારે હું 60,000 રૂપિયા 70,000 રૂપિયા રીતે ચાર્જ કરતી હોઉં તો એ ખરેખર મારા માટે બહુ જ સૌભાગ્યની વસ્તુ છે. અને મેં નહોતું વિચાર્યું એ થયું, એમ મારી મહાદેવની કૃપા છે મારા પર. સો હવે આપણે એક નાનકડી ગેમ જેવું રમીએ, અમુક રેપિડ ફાયર જેવું. તમે અમદાવાદમાં જ ઉછર્યા અને અહીંયા જ રહેવા? અમદાવાદમાં. અમુક સવાલો અમદાવાદને રિલેટેડ, અમુક તમારા તમને તમારી લાઈફને રિલેટેડ. અમદાવાદની એક જગ્યા જે તમને સૌથી વધારે ગમતી હોય? અમદાવાદમાં માણેક ચોકમાં જમવાનું. નવરાત્રીમાં કે ગમે ત્યારે? ગમે ત્યારે. ઓકે ઓકે, મને પર્સનલી નવરાત્રી એટલે નવમું નોરતું ને જ રાતે જે જાય ને પબ્લિક ગાડી ભેગી થાય બહુ મજા આવે. ફેવરિટ ડિશ કઈ માણેક ચોકની? મને તો ઢોસા ને એવું બધું બાયક, પેલો ગ્વાલિયર ઢોસા. ઓકે, સરસ ફૂડી બેન છે આપણી સાથે અત્યારે, દેવાંગી બેન અત્યારે આપણી સાથે જલસોના લાઈવ જમિંગમાં આવવાના છે એટલે આવી ચૂક્યા હશે અત્યારે તમે જોઈ રહ્યા છો. ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન, એક એવી જગ્યા અમદાવાદની કે જ્યાં તમે પોતાની જાતને ફીલ કરવા માટે એટલે તમારા માટે જાઓ, તમને ત્યાં સૌથી વધારે ગમતું હોય? રિવર ફ્રન્ટ ઉપર આપણે ક્યારેક, આમ તો ફ્રી નથી હોતા પણ ક્યારેક એવું થાય કે ચલો હવે આમ શાંતિથી કોઈ મજા આવી, કોઈ વાતો કરવી હોય આપણા ફેમિલી સાથે મમ્મીને લઈને, તો ત્યારે જતા રહીએ અમે લોકો, ફ્રન્ટ ઉપર બેસીએ, મજા આવે. સૌથી ભાવતી ડિશ કઈ માણેકચોક સિવાયની? મને ખરેખર સાઉથ ઇન્ડિયન જ ભાવે. સાઉથ ઇન્ડિયન? હા, વેરી લાઈક ઇટ. ઇડલી, ઢોસા, વડા. હા, બહુ જ ખાવાને હું પણ એવી છું. કઈ જગ્યાએ તમે પ્રિફર કરો જવાનું આ ખાવા માટે? મને અરે યાર, એરિયા કયો છે? મણિનગર. મણિનગરમાં? ઓકે, સો મણિનગરમાં જેટલા પણ લોકોને ઢોસા ને સાઉથ ઇન્ડિયન ભાવતું હોય એ દેવાંગી બેનને કોન્ટેક્ટ કરે, એ તમને સરસ એક જગ્યા કહેશે. એક એવી વસ્તુ કે જે તમે તમારી અંદર સૌથી વધારે ચાહો છો, એટલે તમને જે પોતાની એક વસ્તુ જે સૌથી વધારે ગમતી હોય, બીટ વોઇસ કે નેચર કે કંઈ પણ, જે તમને પોતાનું સૌથી વધારે ગમતું હોય? મને નેચર વધારે જોવું ગમે, આમ એકદમ શાંત વાતાવરણ હોય ને બહુ વધારે ગમે. કારણ કે ઘોંઘાટમાં તો બહુ રહીએ છીએ આપણે, એટલે શાંત વાળી જગ્યા પર રહેવું વધારે ગમે. ખાસ કરીને મને જો ફ્રી થવું ને કોઈ જગ્યાએ જવું ગમતું હોય તો મને હરિદ્વાર જવું ગમે છે વધારે. ઓકે, કારણ કે ગંગાનો કિનારો હોય ને ત્યાં બેસીને પાણીમાં પગ બોળીને કલાકો ક્યાં વીતી જાય ને ખબર નથી પડતી, અને ખરેખર મનને અને માઇન્ડ એટલું રિલેક્સ થઈ જાય છે કે ખરેખર એ ફીલ કરવા જેવું છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી, અને આ પર્સનાલિટીમાંથી તમને 2-3 વસ્તુ બહુ જુદી જુદી મળી હશે. એક એવી છોકરી જેને હરિદ્વારમાં કે ગંગામાં પગ બોળીને બેસવું ખૂબ ગમે છે, એક જેને ઢોસા, સાઉથ ઇન્ડિયન, માણેકચોક બહુ જ ભાવે છે, અને ત્રીજી વાત એ કે જેને બહુ બધું જે સાદું સાદું લોકો કરતા હોય કે પછી જે સ્ટીરિયોટાઈપ છે કે મેઇન સ્ટ્રીમ છે એ બધું કરવું નથી ગમતું, એ સિવાયનું કંઈક ડિફરન્ટ કરવું ગમે છે. દેવાંગી આજે આપણી સાથે જોડાવાના છે લાઈવ જેમિંગમાં.
તમે અત્યારે જોતા હશો ત્યારે જલસોના ફેસબુક પેજ ઉપર આખું લાઈવ જમીંગ અપલોડ પણ થઈ ગયું હશે. જલસોના ફેસબુક પેજ ઉપર જઈને તમે એને શોધી શકો છો. મારું નામ છે હર્ષ, આપણી સાથે દેવાંગી. થેન્ક યુ સો મચ.